અમૃતાની સ્ટોરી સરસ મજાની શીખી ગયા. શીખી ગયા ને તમને સ્ટોરી સાંભળવાની ખૂબ જ મજા આવી હશે. મજા આવી ને હવે તમારે પિક્ચર્સ ઓળખીને ક્વેશ્ચનની સામે તે પિક્ચર્સના નંબર્સ લખવાના છે. પણ તે પહેલાં આપણે પિક્ચર્સને વન બાય વન રિવાઇઝ કરીશું જેથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર, જો ફર્સ્ટ પિક્ચર, પિક્ચર્સમાં તમે જોવો છો કે વિલેજના પીપલની ટ્રીપ પ્રત્યેની લાગણી કિંગને પીગરાવી દે છે. કિંગ ત્યાં રહેતા એલ્ડર સાથે વાતો એટલે ટોકિંગ કરવા આવે છે અને કહે છે કે હવેથી આ વિસ્તારમાં કોઈ પણ ટ્રીસ કટ કરવામાં આવશે નહીં કે કોઈ પણ એનિમલ્સને મારવામાં નહીં આવશે. સેકન્ડ પિક્ચર, જો પિક્ચરને આધારે જ તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે એટલે તમે ધ્યાનથી પિક્ચરને સમજો. થોડું થોડુંક રિવાઇઝ કરાવું છું જેથી તમને આન્સર લખવામાં ઇઝી પડે. ચલો હવે જો તમે સેકન્ડ પિક્ચર, આ પિક્ચરમાં કિંગ તેના વુડ કટરને કહે છે કે આ ખેજરી વિલેજમાંથી ટ્રીઝને કટ કરીને વુડ લઈને આવો, મને મારા પેલેસ એટલે મહેલ બનાવવા મને વુડ જોઈતું છે. થર્ડ પિક્ચર, આ પિક્ચરમાં અમૃતા તેના ફ્રેન્ડ્સ ટ્રી સિવાય તેના ચાઇલ્ડહુડ તેની સાથે તે ટ્રીના શેડમાં કલાકો સુધી તે રમતી હતી, જો તમે પિક્ચરમાં જોઉં છો. ફોર પિક્ચર, આ પિક્ચરમાં તમે જોઉં છો કે વુડ કટર અમૃતાના ફ્રેન્ડ્સને કટ કરી નાખે છે, તો અમૃતા તેના ફ્રેન્ડ્સની સાથે તેને પણ પોતાનું બલિદાન આપી દે છે. વુડ કટર અમૃતાને પણ તેના ફ્રેન્ડ સાથે કિલ્ડ કરી નાખે છે. તમે પિક્ચરમાં દેખાય છે ને. પિક્ચર ફાઈવ, આ પિક્ચરમાં વુડ કટર તેના ફ્રેન્ડ્સ ટ્રીને કટ કરવા આવ્યા હતા, તે જોઈને અમૃતા તો ગભરાઈ ગઈ અને અમૃતા તેના ફ્રેન્ડ્સ ટ્રીને પ્રોટેક્ટ એટલે તેનું રક્ષણ કરવા માટે તેને બાદ ભરી દે છે. આપણે પિક્ચરને સમજી ગયા. હવે તમારે નીચે આપેલા સેન્ટેન્સની સામે પિક્ચર વન, પિક્ચર ટુ, પિક્ચર થ્રી તેના નંબર્સ જ લખવાના છે. પણ તે પહેલાં હું તમને સેન્ટેન્સ સમજાવી લઉં ને પછી તમને પીડીએફ ફાઇલ આવશે, એ ફાઇલની અંદર તમારું હોમવર્ક હશે, એ તમારે કરવાનું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન્સ, અમૃતા પ્લેઇંગ ડ્યુરિંગ હર ચાઇલ્ડહુડ, એટલે અમૃતા બાળપણમાં તે રમતી હતા. હવે એક સેન્ટેન્સ છે, તમારે પિક્ચરમાં જોવાનું કે અમૃતા જે રમતી હતી તેનું પિક્ચર કયું છે. તો એક્ઝામ્પલ તરીકે પિક્ચર ફાઇવ, તમારે ખાલી અહીંયા ઓનલી લખવાનું પિક્ચર ફાઇવ. સમજ પડી ગઈ? ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, અમૃતા કિલ બાય ધ વુડ કટર, જે વુડ કટર હતો તે અમૃતાને કિલ કરી નાખે છે, તો એ ટાઈપનું પિક્ચર ક્યાં છે તે તમારે નંબર્સ લખવાનું. સમજ પડી ગઈ ને. થર્ડ સેન્ટેન્સ, અમૃતા પ્રોટેક અ ટ્રી ફ્રોમ બીંગ કટ, એટલે અમૃતા વૃક્ષને કટ કરતા અટકાવે છે, તે ટાઈપનું પિક્ચર ક્યાં છે તે લખવાનું છે. ફોર્થ સેન્ટેન્સ, ધ વિલેજ એલ્ડર્સ ટોકિંગ ટુ ધ કિંગ, એટલે જે રાજા હતો તે વિલેજમાં આવીને જે વડીલોની સાથે વાતો કરે છે, એ ટાઈપનું પિક્ચર ક્યાં છે તે લખવાનું. પછી ફાઇવ ક્વેશ્ચન્સ, ધ કિંગ આસ્ક્સ ધ વુડ કટર ટુ બ્રિંગ અ વુડ, એટલે રાજા શું કહે છે વુડ કટરને કે તમે મારા એ લાકડું લઈ આવો, બ્રિંગ એટલે લાવવું. ઓકે, તો એ ટાઈપનું પિક્ચર ક્યાં છે તે તમારે પિક્ચર્સના નંબર લખવાના છે. સમજ પડી ગઈ ને. આ રીતે તે રીતે તમારી પીડીએફ ફાઇલ આવશે, તેમાં તમારે હોમવર્ક એ કરવાનું છે.